ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ઝી 24 કલાકની ટીમ ગુજરાતના અનેક ગામોમાં ફરી રહી છે, મતદારોનો મિજાજ જાણી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે તેઓ શું ઈચ્છી રહ્યા છે. ઝી 24 કલાકની ટીમ રાજકોટ જિલ્લાના જસદણના ગોડલાધાર ગામની મુલાકાતે પહોંચી, જ્યાં મતદારોએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. આ ગામની વસ્તી 2400 જેટલી છે, તેમ છતાં અહીંના લોકોને કેટલીક સુવિધાઓથી હજુ પણ લાભ નથી મળી રહ્યો. જી 24 કલાકની વિશેષ રજૂઆત ગ્રામ પંચાયતના મહાસંગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. હાલ આપણે આવી પહોંચ્યા છીએ જસદણના ગોડધરા ગામે, કે જ્યાં આગળ ગામના ચોરામાં કેટલાક લોકો છે, તેમજ સરપંચ સહિતના જે લોકો છે તે ગામના ચોરે ઉપસ્થિત છે અને ગામના લોકો સાથે જે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે ગામમાં કેટલો વિકાસ છે અને ગામની સમસ્યાની વાત કરીએ તો ગામમાં કેટલી સમસ્યા છે. શું કહેશો, જો ગામમાં સમસ્યાની વાત કરીએ તો કેટલી સમસ્યા? સમસ્યા તો ગામમાં કામ તો ઘણા થયા છે, પણ અમારા ગોડલાધર ગામમાં ગ્રામ પંચાયત નથી અને ગામમાં બસ સ્ટેશન નથી, તો એ એક પાણીનો પ્રશ્ન છે, પણ એ કરી આપે એ આપણે સરકારને આગળ માંગણી કરી. ગામમાં વિકાસ તો કહેવામાં આવ્યો, સ્મશાનમાં કાંઈ સુવિધા નથી, પાણી નવેડા છે પણ ભરતા નથી 15 દિવસ, પાણી ગામમાં આવતો નથી 15 દિવસ, અને આ પડી ગયેલો છે જાપો એનું કોઈ ધ્યાન દેતો નથી, એવું બધું સમસ્યા છે. તો શું શું સમસ્યા અને વિકાસના કામો થયા, તો કેટલા ગામમાં વિકાસના કામો થયા? ખરેખર તો સાહેબ પાણીની વ્યવસ્થા છે જ માધીપુર ડેમમાં, પણ હેન્ડલિંગમાં ખામી પડે છે. માધીપુર ડેમમાં અને વેચાણ પાણી નદીઓમાં હાલે જતા હોય છતાંય 25 દિવસે પાણી ગામને મળે છે, અને વિકાસના કામમાં જો તો બહુ કાંઈ એવું કાંઈ દેખાતું નથી. નિશાળનો વંડો નથી બચી રહી ગયો છે, બસ સ્ટેન્ડ નથી, સ્મશાનમાં કાંઈ સાહેબ વ્યવસ્થા નથી, આવું બધું છે. રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તાની હાલ શું પરિસ્થિતિ છે? સાહેબ એવું ખરેખર નથી. જે આજથીના 5 વર્ષ પહેલાંનો જે સમય જોઈએ અને આજનો સમય જોઈએ તો અમારી હું અહીં ઉપસર પર છું તો ઘણા વિકાસના કામ થયા છે. RCC રોડ છે, પેવર બ્લોક છે. અમારી ટર્મ પહેલાં સ્મશાનમાં જ્યારે જતા તો ગામમાંથી પાણી લઈ જવું પડતું, આવી પોઝિશન હતી. આજે એ પ્રશ્ન નથી, એ આ ગામ લોકોએ જાણે છે. અને ઘણા વિકાસના કામ હું તો એવું માનું છું કે છેલ્લા 20 વર્ષથી જે નથી થયા એ અત્યારે થયેલા છે. ગામમાં ઘણા રોડ રસ્તાનું કામ બનાવ્યું છે અને ઘણા કામ જે અધૂરા બાકી છે. સરપંચશ્રી અશોકભાઈ સાવ, ઉપસરપંચશ્રી અશોકભાઈ ગોડલાધાર, એ કામ બધા બનાવ્યા છે પણ અધૂરા કામ છે, અને એ કામ પૂરા કરશે એવી અમારા ગામ સૌ લોકોની ઈચ્છા છે. અમે છેલ્લા 5 વર્ષથી જે કામ કર્યા છે એ આ 20 વર્ષથી કામ નથી થયા, કામ થયા છે. અમારા કાર્યકાળમાં અંદાજે 3.5 થી 4 કરોડ રૂપિયાના કામ થયા છે, અને સ્મશાનનું અને સ્કૂલ, આંગણવાડી, નવી ગ્રામ પંચાયત, રોડ રસ્તા બધી દરખાસ્તો મુકાઈ ગઈ છે, અને ટૂંક સમયમાં આવનાર જે સરપંચો હશે એ બધા કામ પૂર્ણ થવાના છે. 5-10 દિવસ પહેલાં આખા ગામમાં નવી પાઇપલાઇનનું સર્વે થઈ ગયું છે. જે અમારા આ જે અત્યારે પાણી પાઇપલાઇનો છે એ 20 વર્ષ પહેલાંની છે, અને નવી 15-20 લાખ રૂપિયાની ગ્રામ પંચાયતમાં વાસ્મો દ્વારા કામ પૂર્ણ થઈ જશે. સમસ્યા છે તે ક્યાંક સામે છે તે ક્યાંક આવી રહી છે, અને ગામ લોકો છે તે ક્યાંક સરપંચ પાસે જે પણ કામ છે તે ક્યાંક પૂર્ણ નથી થયા, તે ક્યાંક પૂર્ણ કરે તેવી ક્યાંક ગામ લોકો છે તે ક્યાંક આશા રાખી રહ્યા છે. નરેશભાઈ, જી મીડિયા.